બાળકના પિતાની એક અપીલે બાળકને નવી જિંદગી આપવાનો રસ્તો ખોલી દીધો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કઈ ને કઈ રીતે બાળકને મદદ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો તમે ઘણા લોકોના મોઢેથી એવું સાંભળ્યું હશે કે આ દુનિયા બહુ ખરાબ છે પણ આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું ને તે પરથી તમે એવું નહીં કહી શકો કે આ દુનિયા ખરાબ છે કારણ કે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો અને આ મેસેજના કારણે એક બાળકનો જીવ બચવા જઈ રહ્યો છે હા હું સાચું કહું છું કારણ કે એક બાળકને સારવાર માટે બાવીસ કરોડ રૂપિયાની જરૂર છે આ બાળક મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું રહેવાસી છે અને તેની ઉંમર માત્ર ત્રણ મહિનાની જ છે અને બાળકને એવો રોગ થયો છે કે જેની સારવાર માટે તેને બાવીસ કરોડ રૂપિયાની જરૂર છે બસ આ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી ધીમે ધીમે એક પછી એક લોકોને ખબર પડી અને લોકોએ દાનનો વરસાદ કર્યો અત્યાર સુધીમાં બાળકના ખાતામાં ત્રણ કરોડ રૂપિયા જમા થયા છે આ બાળકનું નામ છે ધૈર્યરાજસિંહ અને આ બાળકને જે બીમારી છે તેની સારવાર માટે જે ઇન્જેક્શન મળે છે તે ઇન્જેક્શનનો ખર્ચો બાવીસ કરોડ રૂપિયાનો છે અને આ ઇન્જેક્શન યુએસથી મંગાવવું પડે છે ડૉક્ટરે ધૈર્યરાજના પિતાને કહ્યું છે કે તેમની પાસે એક વર્ષનો સમય છે બાળકની સારવાર માટે એટલે બાળકના પિતાએ પામાસાઓ પાસેથી પોતાના બાળકને બચાવવાની એક અપીલ કરી હતી અને બસ બાળકના પિતાની એક અપીલે બાળકને નવી જિંદગી આપવાનો રસ્તો ખોલી દીધો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કઈને કઈ રીતે બાળકને મદદ કરી રહ્યા છે અત્યાર સુધી બાળકના ખાતામાં ત્રણ કરોડ રૂપિયા પડી ગયા છે ધીમે ધીમે લોકો હજુ આ બાળકની મદદ કરશે અને એક દિવસ એવો આવશે કે આ બાળકને તેની સારવાર માટેના જે પૈસાની જરૂર છે તે પૈસા મળી જશે બીજી મહત્ત્વની વાત એ છે કે સામાજિક સંસ્થાઓ પોલીસકર્મીઓ સામાન્ય વ્યક્તિ અને હવે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકો પણ ધૈર્યરાજની મદદ કરવા માટે આગળ આવ્યા છે લુણાવાડાના ધારાસભ્ય એવા જિજ્ઞેશ સેવકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને બાળકને આર્થિક સહાય કરવા માટેની પણ રજૂઆત કરી છે બીજી એક મહત્ત્વની વાત એ છે કે ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજનું જીવ બચાવવા માટે મહીસાગરની સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે અને તેમણે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અલગ અલગ શિવ મંદિરોમાં જઈને ધૈર્યરાજના ફોટા સાથેના બેનરો લગાવ્યા હતા અને દાનની અપીલ કરી હતી અને શિવ મંદિરો પર જે દાન એકઠું થશે ધૈર્યરાજના નામ પર એ દાન તેના પિતાને આપવામાં આવશે એટલે કે આ પૈસાનો ઉપયોગ પણ ધૈર્યરાજની સારવાર માટે થશે જો આ વાત સાંભળીને તમને ચોક્કસથી એવું થતું હશે કે દુનિયા ખરાબ છે એવું કહેવાવાળાની વાત ખરેખર ખોટી છે પણ લોકોને અપીલ કરવામાં આવે ને તો લોકો ખરેખર મદદ માટે આગળ આવે છે ચાલો ત્યારે ફરી મળીશું એક નવા આવા જ ટૉપિક સાથે રજા આપશો